हेलो विद्यार्थी मित्रों, उच्च शिक्षण बाद सभी विद्यार्थियों को ऑनलाइन एजुकेशन की अंदर हार्दिक स्वागत है। आज आप धोरण 9 की अंदर विषय गणित में अभ्यास करवाना है, जेम आप एक चैप्टर नंबर 6 रेखाओं और खूणों आप अभ्यास करी है, तो आप आगे कंटिन्यू रखना है। जो विषय गणित धोरण 9 आणि अपने चैप्टर नंबर 6 रेखाओ खूणा नो अभ्यास अपने करवाना छे। बिल्कुल एक वस्तु याद रखो કે જો તમારે આગલા વિડિયો કમ્પ્લીટ ન હોય તો ખાસ પહેલા તે વિડિયો કમ્પ્લીટ કરજો। એવું બને છે કે વિદ્યાર્થીઓ પહેલાના વિડિયો કમ્પ્લીટ કરતા નથી અને પછી સીધા ડાયરેક્ટ અત્યારે જે વિડિયો સેન્ડ કરવામાં આવે છે એની પર ફોકસ કરે છે। હવે જ્યાં સુધી તમે આગળનો વિડિયો નહીં જોવો, જ્યાં સુધી તમે આગળના વિડિયોને ક્લિયર નહીં કરો, જ્યાં સુધી તમે આગળના વિડિયોના દાખલા ક્લિયર નહીં કરો, ત્યાં સુધી તમને અત્યારના વિડિયોમાં કંઈ જ એટલે કંઈ જ ખબર પડવા નથી। કારણ કે હાલની અંદર અત્યારે જે આપણે ભણીએ છીએ એ આગળના વિડિયોને કનેક્ટેડ વસ્તુ આપણે ભણવાની છે, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીને તમે વિડિયો જોજો। મહેરબાની કરીને બધા વિડિયો વ્યવસ્થિત પહેલાં ક્લિયર કરજો, પછી તમને જે અત્યારે તાજે વિડિયો સેન્ડ કરવામાં આવે છે તે જુઓ, બરોબર છે। અને હા, જે વિડિયો જુઓ છો ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ પડે છે તો મારા નંબર લઈ અને તમારા સર પાસેથી મારા નંબર લઈ અને ડાયરેક્ટ મારો કોન્ટેક્ટ કરી શકો છો કે સર આ વિડિયોમાં આ દાખલામાં મને આ જગ્યાએ પ્રોબ્લેમ છે, એનો ઇન્સ્ટન્ટ તમને સોલ્યુશન મળી જશે। પરંતુ એક્ઝામ વખતે તમે એમ કહેશો કે આ વિડિયો મારે સમજાવવાનો નહોતો તો એનું સોલ્યુશન નહીં થાય। એટલે દરેક વિદ્યાર્થીઓને ખાસ આ એક સૂચના આપવાની હતી। બીજા નંબરની વસ્તુ એ કે ચેપ્ટરની શરૂઆતથી જ જે વિદ્યાર્થી કનેક્ટ હશે એના માટે ખૂબ જ સહેલું છે, પણ ચેપ્ટરના શરૂઆતમાં જો કે ધ્યાન નહીં આપવું હોય તો એના માટે હાર્ડ થઈ જશે છે। બધા દાખલાઓ બધા નિયમો ખૂબ જ સહેલા છે, જોઈ આપણે સ્વાધ્યાય 6.2 ની અંદર આપણે લાસ્ટ ટાઈમ અભ્યાસ કર્યો હતો। હવે આપણે એની અંદર જ દાખલા નંબર 2 જોવાનો છે। ક્વેશ્ચન કે આપણી પાસે આવો છે, આકૃતિમાં આપેલ જો AB સમાંતર CD અને CD સમાંતર EF, AB ત્રણ રેખાઓ એકબીજાને સમાંતર છે, A B C D E F અને એક આ છેદિકા છે બધી રેખાઓની, આ ખૂણાનું માપ છે X, આ ખૂણાનું માપ છે Y, ને આપણે અહીંયા Z છે તે શોધવાનું છે। અગત્યની માહિતી આપણને ક્વેશ્ચનમાં આપેલી છે કે વાય જેમ ઝેડ બરાબર શોધવાનું છે, પણ આ આપણે જોઈએ તો રેખાના અંતઃકોણ છે,
રેખીય જોડના જે અંતઃકોણ છે ને આ બંનેનો સરવાળો હંમેશા 180 અંશ થાય. મીન્સ કે ખૂણો x વત્તા ખૂણો y ઓને આપણે ઓક આખા ખૂણાના સ્વરૂપમાં જ લખવું છું, એટલે કે પ્રોબ્લેમ ન પડે. દૂર કરવા હોય, ગુણોત્તર ને આપણે છૂટા કરવા હોય તો તેની સાથે કઈક આપણે અચળાંક ગુણવા પડે. ફરીથી જો ગુણોત્તર ને આપણે છૂટા કરવા હોય તો આપણે તે પદ સાથે કઈક ને કઈક અચળાંક ગુણવો પડે. તો એવી રીતે આપણે કે ગુણો છે z = 7 કે હવે આપણને y અને z મળી ગયા છે. હવે તમે જોશો કે ખ્યાલ આવશે કે અહીંયા જે z છે આ અને આ બેની કિંમતની અંદર આપણે કેવી રીતના ગણતરી કરશું કે જેથી કરીને આપણને સાચી કિંમત મળશે. આપણી પાસે y ની વેલ્યુ છે, આપણી પાસે z ની વેલ્યુ છે. હવે જો તમે એક સરસના હિંટ આપી દો કે આ જે કોણ છે ને એનું એટલું જ માપ અહીંયા હોય, બરોબર છે, અને ટોટલ બે નો આખો ખૂણાનો સરવાળો 180 અંશ થાય. મીન્સ કે અહીંયા વાય આપી શકું, વાય જેટલું જ માપ હોય તો વાય પ્લસ ઝેડ બરાબર ખૂણો વાય અને ખૂણો પ્લસ ઝેડ બરાબર 180 અંશ થાય. તો વાય ની કિંમત છે 3 કે અને ઝેડ ની કિંમત છે 7 કે બરાબર 180. 7 ને 3 10 કે બરાબર 180. 10 ગુણાકારમાં છે, સામે જાય એટલે ભાગાકારમાં આવી જાય. આપણને આ જ માપ છે એ જ માપ, આ એક રેખીક જોડના ખૂણાઓ કહેવાય. તો અહીંયા જે x નું માપ હશે એ જ માપ આ હશે અને એ જ માપ આ હશે. આ x નું માપ છે તો આ x જ હશે અને આ x જ હશે. તો એનો મતલબ એ કે આ કો ખૂણો 180 અંશ થાય, મીન્સ કે x + y = 180 અંશ આપણને મળે. તો જો આપણી પાસે y ની કિંમત છે, અહીંયા આપણે y = 3k છે જેની અંદર k ની જગ્યાએ આપણે 18 મૂકી દે, બંનેનો ગુણાકાર કરી y ની કિંમત આપણે આની અંદર મૂકવાની છે એટલે આપણને x મળશે. અગાધરી 54 y = કેટલા મળે છે 54. આ y ની કિંમત આપણે અહીં મૂકી દીધી. સમીકરણ એક માં y ની કિંમત મૂકતા સમીકરણ એક છે x + y = 180, જેમાં y બરાબર મૂકવાના છે 54 બરાબર 180. 54 પ્લસ છે બરાબર ની સામે જશે એટલે માઇનસ થઈ જશે. હવે આ બંને ની આપણે બાદબાકી કરશો એટલે તમને ફાઇનલ આન્સર મળી જશે જે 124 આવશે. આપણે દાખલાઓ સોલ્વ કરવાના છે. જોઈએ પછી નેક્સ્ટ.